દાહોદ જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસે ખરસોદ ગામ ચાર રસ્તા પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. દાહોદ જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસે એક હત્યાનો બનાવ બનતા તેના આરોપીને પકડવા માટે પેટ્રોલિંગમાં હતી. તે વખતે ઝાલોદ તાલુકાના લીંબડી ચકલિયા રોડ ઉપર આવેલ ખરસોદ ગામ ચાર રસ્તા પાસેથી લીલવા દેવા ગામ ખાતે રહેતા હિંમતસિંહ ઉર્ફે હરીશ અમરસિંહને દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસના રિમાન્ડ દરમિયાન એલસીબી અને એસઓજી પોલીસે જે મીરાખેડી ગામમાં થયેલ હત્યા કેસમાં આરોપીને પકડવા માટે પેટ્રોલિંગમાં હતી તે હત્યારાને પણ હિંમત ઉર્ફે હરીશે જ હથિયાર આપ્યું હોવાનો ખુલાસો થયો હતો. આ અંગે વધુ તપાસ દાહોદ જિલ્લા એસઓજી અને એલસીબી પોલીસ કરી રહી છે. શ્રી મનોજ સસીધર સાહેબની સૂચનાથી મધ્યપ્રદેશની સરહદે અડીને આવેલા દાહોદ જિલ્લામાં છુપા માર્ગોથી હથિયારોની હેરાફેરી અટકાવવા સારું પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબનાઓએ અત્રિણી જિલ્લાના એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર વાળા તેમજ એલસીબી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાદવને જુદી જુદી ટીમો બનાવી વોચ રાખવા સૂચના આપેલ, જે અનુસંધાને ગઈકાલ ચાકલિયા રોડ પર હિંમતસિંહ ઉર્ફે હરીશ અમરસિંહ લબાના દેવા લબાનાના ફળિયા લીલવા ગામનો પોતાના કબજામાં દેશી બનાવટનો પિસ્તોલ કિંમત રૂપિયા 25,000 સાથે ઝડપાયેલ હોય તેની ધરપકડ કરી લીંબડી પોલીસ સ્ટેશનમાં આ અંગેનો ગુનો દાખલ કરેલ છે, જેની તપાસ હાલમાં પીએસઆઈ શ્રી પંચાલ એસઓજીનાઓ કરી રહ્યા છે. આ આરોપીની પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીને રિમાન્ડ માંગણી કરતા રિમાન્ડ મળેલ નથી, પરંતુ તાજેતરમાં મીરાખેડી ગામે હથિયારો સંબંધી જે મર્ડરનો ગુનો દાખલ થયો એ મર્ડરના ગુનાના આરોપીઓએ આ હથિયાર આપેલું હોવાનું હાલમાં જાણવા મળેલ છે. મીરાખેડીના મર્ડરના ગુનામાં જે હથિયારોની લેવેશ સંબંધનો જે ગુનો દાખલ થયેલ તેમાં આજ સુધી એલસીબી એસઓજી અને લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા કુલ 5 હથિયારો ગેરકાયદેસર રિકવર કરવામાં આવેલ છે અને હજુ એમાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે. આ હથિયાર પણ એ વ્યક્તિઓ દ્વારા આ ઇસમને વેચવામાં આવેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે. આ સંદર્ભે આ ગેંગ આંતરરાજ્ય ગેંગ છે અને આ ગેંગ દ્વારા ઘણા બધા હથિયારો ઘણી બધી જગ્યાએ વેપાર કરવામાં આવેલ છે, જેની હાલમાં સઘન તપાસ ચાલુ છે.